आता अनिरुद्ध सिंह गोहिल सभागृह में उपस्थित हुए तो मंच पर आए। ऑक्टोबर नवेम्बर दीपावली सामान्य रीते अपना सर्वैयानो समयगाळो छे। तो फाइनेंशियल रीते नाणाकीय वर्ष एप्रिल थी मार्च गणात होवाथी मार्च एंडिंग ये आपणा माटे सर्वैयानो महीनो छे। पण બાપુ અનિરુદ્ધસિંહ સ્વાગત છે। નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચમાં આપણે ગણતા હોઈએ છીએ એટલે માર્ચ એન્ડિંગ આપણા માટે મહત્વનો છે। પણ જ્યારે સાહિત્યિક સર્વૈયાની વાત કરીએ ત્યારે આપણા માટે ડિસેમ્બર એન્ડિંગ વધારે મહત્વનો છે। એક એવા ડિસેમ્બર એન્ડિંગમાં આપણે અત્યારે છીએ। એક દિવસનું પહેલી સભા આપણે ગઈકાલે સવારે કરી ચૂક્યા છીએ જેમાં સાહિત્યના સર્વૈયા મિત્રો આ મંચ ઉપરથી આપી ચૂક્યા છે। વર્ષ 2020-21 એ બે વર્ષના સાહિત્યના સર્વૈયાની આ બીજી બેઠક છે। ગઈકાલે સાંજે કવિતા, નવલકથા અને નાટક અને આજે સવારે એમાં જે બે જે બાકી રહ્યા હતા એ સાહિત્ય સ્વરૂપો ટૂંકી વાર્તા અને નિબંધ એ બંનેનું સર્વૈયું રજૂ થઈ ચૂક્યું છે। આજની જે બેઠક છે જે હવે શરૂ થઈ રહી છે એમાં વિવેચન, સંશોધન, અનુવાદ અને બાળ સાહિત્ય એ સાહિત્ય સ્વરૂપોનું સર્વૈયું રજૂ થવાનું છે। સાહિત્યના સર્વૈયાનો જે કાર્યક્રમ આપ સૌ સુધી પહોંચ્યો છે એમાં જે ક્રમ છે એનાથી આ બેઠકનો ક્રમ જરાક જુદો છે। સર્વૈયાનો ક્રમ સર્જનથી વિવેચન તરફની પ્રક્રિયાનો રાખવાનો એક ઉપક્રમ અધ્યક્ષ શ્રી સાથે મળીને વિચાર્યો છે એટલે આ જે આ બેઠકના વાતાવરણ, વિષય અને પ્રવાહિતાને ઉપકારક બની રહેશે એવી આશા રાખું છું। સર્વૈયાની આ બેઠકની ભૂમિકા બાંધવા માટે બેઠકના અધ્યક્ષ પરેશ નાયકને હું આનંદ કરું એના સંદર્ભમાં પણ થોડીક વાત કરીશું અને
બધા જ વક્તાઓને મેં સાંભળ્યા હશે તો હું એને વિશે પ્રતિભાવ થોડો આપી અને પછી મારે મારું વ્યાખ્યાન જે કહેવું છે જેનું શીર્ષક છે સરવૈયાનું સર્વૈયું. એટલે આપણે જે સરવૈયા કરવાની અને સમીક્ષાની જે આખી પરંપરા ચાલુ છે એની વિશે થોડીક વાત કરીશું અને એ પરંપરાને પરિષદ કઈ રીતે આગળ લઈ જઈ શકે. અને અહીં સાહિત્યના બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો એ લોકોને વધુ ને વધુ આ બેઠકોનો લાભ કેવી રીતે મળી શકે એ વિશેના થોડા સૂચનો એ હું કરીશ. બેક ટુ પરિષદ અને આ સભા આપણે હવે શરૂ કરીએ. ગુજરાતી ભાષા સાહિત્ય સાથે સંકળાયેલા માટે મંચસ્થ મહાનુભાવો એ કોઈ પરિચયના મોકાત નથી, બધા સ્વનામધન્ય છે. તેમ છતાં એક આપણી સભાની ગરિમા હોય છે એ સંદર્ભે એક થોડીક પરિચયની ઝલક લઈએ. અનેકવિધ બાળ સામાયિકોના સંપાદક રહેલા નટવર પટેલ બાળ સાહિત્યના આશરે 160 પુસ્તકો અત્યાર સુધી એમના નામે પ્રગટ થઈ ચૂક્યા છે, જેને વિવિધ બારીક પુરસ્કારો પારિતોષિકો પ્રાપ્ત થયા છે. વર્ષ 2020માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી એમના બાળ કાવ્ય સંગ્રહ બોરીની અજાયબ સફર માટે એમને બાળ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વ્યવસાયે શિક્ષક અને અધ્યાપક એવા નટવરભાઈ એમની કલા સંસ્થા શિલ્પન કલા સર્જન દ્વારા બાળ સાહિત્યનું અનેકવિધ રીતે કાર્ય કરી રહ્યા છે. બાળ સાહિત્ય અકાદમીના ટ્રસ્ટી અને સંપાદક એવા નટવરભાઈને વર્ષ 2020-21ના બાળ સાહિત્યનું સર્વે રજૂ કરવા માટે આમંત્રણ. એકવીસમાં જ્ઞાન સત્રના સર્વે સંવાહકો વડીલો મિત્રો અને વિદ્યાર્થીઓ, આમ તો ક્રમમાં મારો છેલ્લું નામ હતું પણ સંચાલકભાઈ જોશી સાહેબ ના સારું કહેવાય, કારણ કે જીવનની શરૂઆત બાળપણ યુવાની અને પછી વૃદ્ધાવસ્થા. તો બાળકો માટે અને વિદ્યાર્થીઓ માટેનું પહેલું સાહિત્ય હવે બાળ સાહિત્ય, એ રીતે પણ ક્રમ પહેર્યો એ મને ગમ્યું. એક બાળ સાહિત્યકાર હોવાના નાતે ગુજરાતી બાળ સાહિત્યની વાત કરતાં મારા હૈયામાં હરખ થાય એ સ્વાભાવિક છે. માનવજીનો પ્રથમ તબક્કો બાળપણ, એને ઘડવામાં અને ભવિષ્યને ઉજાગર કરવામાં બાળ સાહિત્યનો સવિશેષ ફાળો રહ્યો છે. જેમની સમીક્ષા ક્યાંય લખાતી નથી કે છપાતી નથી એવા બાળ વાચકોના અભિપ્રાયો પણ બાળ સાહિત્યનું મૂલ્યાંકન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. છતાં તેની ગંભીરતાથી નોંધ બાળ સાહિત્ય સર્જકો પણ લેતા નથી અને અન્ય સર્જકો પણ તેની ઉપેક્ષા કરી રહ્યા છે, ત્યારે મારું નમ્ર નિવેદન છે કે પાયાના એવા બાળ સાહિત્યને પણ ગંભીરતાથી લઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કરી જે ઉત્તમ સર્જન થઈ રહ્યું છે એને આવકારીએ. આમ થશે ત્યારે સાચા અર્થમાં બાળ સાહિત્યનો જય વારો થશે. બાળ સાહિત્યમાં વાર્તા કાવ્ય નાટક ઉપરાંત વિવેચન ચરિત્ર વગેરે બધું ઘણું બધું લખાતું હોય છે. એટલે પ્રૌઢ સાહિત્યમાં બધું અલગ અલગ અહીંયા સમીક્ષા થાય છે પણ મારે બાળ સાહિત્યની ભેગી સમીક્ષા કરવાની છે. અને એ આ 2 વર્ષના જે પુસ્તકો મને પ્રાપ્ત થાય એમાં લગભગ 127 પુસ્તકો મારી પાસે આવે બાળ સાહિત્યને. 2020ની જરા ઓછા હતા, 2021ના જરા વધારે હતા. તો એની શરૂઆત કરું 12 વાર્તાથી. 2020માં કોરોનાની અસરને કારણે પ્રમાણમાં ઓછા પુસ્તકો પ્રગટ થયા છે, તેમ છતાં કેટલાક ધ્યાન ખેંચે તેવા 12 વાર્તા સંગ્રહ મળ્યા છે ખરા. એમાં જાણીતા લબ્ધ પ્રતિષ્ઠ બાળ સાહિત્યકાર યોશક મેકવાન પાસેથી આપણને મોર પીછી મચ્છર કન્યા અને બીજી વાર્તાઓ સંગ્રહ મળે છે. જેમાં શીર્ષકસ્થ વાર્તા લાંબી અને રસપ્રદ છે,
અન્ય 10 વાર્તાઓ પણ બાળકોને ગમે તેવી છે. ટોપડી મીનાક્ષી ચંદારાના બાળ વાચકો માટે ટીંકુભાઈ ચાલો પરિલોકમાં લઈ આવ્યા છે. મોટા કાય નાના વાક્યો રસપ્રદ સંવાદો વાળી સચિત્ર 8 પરિકથાઓ બાળકોને મોજણી અને જ્ઞાનની પંજાણી કરાવી એવી છે. મીનાક્ષીબેની સહજ અને પ્રભાવી શૈલી એ આ સંગ્રહની વિશેષતા છે. પર્યાવરણ કથાઓ નામે સંગ્રહાલય રવિન્દ્ર અંધારિયા હાજર થયા છે. અહીં નામ પ્રમાણે દરેક કથામાં પર્યાવરણની સમજ આપતી કથાઓ છે, જેમની કલમ પર્યાવરણની કથા સમજ આપતી કથાઓ છે. તો જેમની કલમ નવલિકા લઘુ નવલ અને નવલકથામાં ઉપરાંત બાળ સાહિત્ય પણ વિહેરી છે એવા સજા ઉત્સાહી લેખિકા ગિરિમા ઘારે ખાન પાસેથી પંખીઓના દેશમાં સંગ્રહ મળે છે. એમાં પંખીઓની વિવિધ અનોખી સૃષ્ટિમાં વિહાર કરાવી એવી સરસ બાળ વાર્તાઓ એમને રજૂ કરી છે. તો વળી ગીજુભાઈ શૈલીમાં રચાયેલી ઢીંગલી રે ઢીંગલી સંગ્રહમાં પિયુષ જોટાણીયા બાળકોને સંતોષ આપી શક્યા છે. એમણે જોડકણા ગૂંથીને સરસ વાર્તાઓ અને બાળકોનું કુતૂહલ પ્રેરે એ રીતે ગોઠવી છે. બાળ મનોવિજ્ઞાનના જ્ઞાતા તથા લબ્ધ પ્રતિષ્ઠિત લેખક ડૉક્ટર આઈકે વિલીવાળા પાસેથી સમયાંતરે ઉત્તમ બાળ સાહિત્ય મળતું રહ્યું છે. 2020માં એમની પાસેથી બિંબુ મદન્યના પરાક્રમોની શ્રેણીના 2 પુસ્તકો ભાગ 3 અને 4 પ્રાપ્ત થાય છે. 3જા ભાગમાં એમને જંગલમાં રમતોત્સવ એટલે કે ઓલિમ્પિકની જગ્યાએ ઓલિમ્પિક રમૂજી વાર્તાઓ જ હતી અને 4થા ભાગમાં જંગલમાં સ્વચ્છતા અભિયાનનો મુદ્દો એમણે લઈને વાર્તાઓ રચી છે. અહીં સળંગ કથા રચી છે. બિંબુ મદનીઓને વટકું વાંદરાની જુગલ જોડી અહીંયા કમાલના કામ કરી બાળકોને મોજ કરાવે છે. એવા સુંદર શિશુ કથાઓના 2 પુસ્તકો જોઈ મારું મન હડખાયું. આપણા જાજરમાન લબ્ધ પ્રતિષ્ઠ અને જાણીતા લેખિકા ધીરુબેન પટેલે ડૉક્ટરની ફી અને એક જરા લાંબુ નામ છે બૂડ બૂડ સલાક અને ટ્રીમ ટ્રામ ધડાક નામે 2 રંગબેરંગી તસવીરો મોટા ટાઈપ નાની નાની કથાઓ 20 પાના જ છે. બંને અલગ અલગ પુસ્તકો અને આ શ્રેણી એમને આગળથી શરૂ કરી છે. લગભગ અત્યારે કુલ 10 પુસ્તકો એમના થયા છે આ શ્રેણી. એમાં શિશુ કથા કેવી હોઈ શકે તેના સરસ નમૂના પૂરા પાડ્યા છે. સાવ નાના ભૂલકાઓ માટે જે શિશુ કથાઓ હાલ શિશુ કથાઓની હાલમાં જે ચર્ચા ઉપડી છે તે દિશામાં લખનારા બાળ સાહિત્યકારોને ધીરુબેનના આ શ્રેણીના અગાઉના અને આ બંને પુસ્તકોનો અભ્યાસ કરવા જેવો કરો. ડૉક્ટરની ફી નામની ચોપડી છે, 16 પેજ છે. 1 પેજ પર 4-6 જ વાક્યો અને તે પણ સાવ ટૂંકા ને બાકીના બધા જ કાર્ટૂન ચિત્રો અને રંગબેરંગી એટલે શિશુ કથાઓ આવી રીતે લખાય તો બાળકોને ચોક્કસ ગમે. પીડી સુથાર લિખિત પમરાટ પુષ્પે પુષ્પે વિજ્ઞાનના સિદ્ધાંતો હકીકતો સમજાવતા રસહીન પ્રસંગો છે. ક્યાંય વાર્તા બનતી નથી, વાક્યો લાંબા ને ઘટંગા, ક્યાંય ચિત્રો પણ મૂક્યા નથી. આવા પુસ્તકો બાળકોને માથે મારવા જેવા તો નથી. વર્ષ 2021ની હવે વાત કરું તો પ્રમાણમાં વધારે બાળ વાર્તા સંગ્રહો અને સળંગ બાળ કથાઓના પુસ્તકો મળ્યા છે. હીરા પિનાકીન ભટ્ટ હસ્તી હવેલીમાં કિશોરોને રસ પડે તેવી નવા વિષયોની કથાઓ લઈને આવ્યા છે. અહીં પંખીઓનો ઇલેક્શન ગોઠવ્યું છે. મગમગતો ડુંગર આ 2 વાર્તાઓ બહુ લાંબી છે, 2 ભાગમાં આપી છે. મમરારો મહેલ બોલનો ભાગ આ બોલતો ભાગ સામાજિક નિસ્બત ધરાવતી વાર્તાઓ છે. હવે તો બાળ સાહિત્યમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલા મહેશ સ્પર્શ આપણને આજ્ઞા સાથે શિલ્પી નામનું પુસ્તક આપે છે. બાળકોને મનોરંજન ઉપરાંત વૈજ્ઞાનિક તથ્યો પીરસતી આ 13 વાર્તાઓ બાળકોને ઉજાણી કરાવી એવી છે. લેખકની કથન શૈલી પણ રસપ્રદ છે. એ જ રીતે બાળ સાહિત્યમાં વાર્તા કાવ્ય વિવેચન વગેરેમાં જેનું નામ સહેજ લઈ શકાય એવા ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ મૂળનો બગીચો લઈને આવ્યા છે. એમાં 15 વાર્તાઓ છે. વિષય વૈવિધ્ય રજૂઆત શૈલી વાર્તા તરફની ગોઠવણી વગેરે ધ્યાન ખેંચે એવા છે. તો વળી નવોદિતમાં વાત કરીએ તો હેમુબેન મોદીનો પ્રથમ બાળ વાર્તા સંગ્રહ નીલકુંભરીની વાર્તાઓ બાળકોને રસ મોટાભાગની વાર્તાઓ વર્તમાન કાળમાં ચાલે છે, જેથી વાર્તા રસ જાળવી શક્યા નથી. થોડા ટાળવાની લેખકની આવી ભૂલના કારણે આવું બન્યું છે. ગાંધીનગરના સ્વ નટવર હેડો
રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત એવી બાળ બહાદુરની યશ કથાઓ આપી છે, જેમાં વીર બાળક અને બાળકીની સત્ય ઘટનાઓ એમને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે. આ પ્રકારની વાર્તાઓ પણ બાળકોને ગમે છે અને તેમનાથી બાળકોમાં સાહસ, વીરતા, પરોપકારની ભાવના આવા ગુણોનું સિંચન થાય છે. તેથી આવું સાહિત્ય પણ જરૂરી છે. આપણે ત્યાં અલગથી શિશુ સાહિત્ય હવે રચાતું થયું છે. હીરાબેન ભટ્ટ આરંભનું અમેરિકા નામે શિશુ કથા સંગ્રહમાં 15 જેટલી શિશુ કથાઓ આપે છે. અહીં દરેક વાર્તામાં આરંભ અને તેના પરિવારના પાત્રો આવતા હોવાથી શુદ્ધ શિશુ કથા બનવાને બદલે પરિવાર કથાઓ બની રહે છે અથવા આરંભની રોજની સ્થિતિ બની જાય છે. શિશુ કથા ક્ષેત્રે ગુજરાતી બાળ સાહિત્યકારો હજી યોગ્ય ન્યાય આપી શક્યા નથી એનું દુઃખ આ પણ હું વ્યક્ત કરું છું. તો વળી મારી વાત કરું તો નટવર પટેલના 3 બાળ સંગ્રહો જેવા કે જલપરીના દેશમાં એ કિશોર કથાઓ છે, સંગીત રશિયા રાજાજી અને કટકું નિશાળે ભણવા બેઠો એ બાળ વાર્તા સંગ્રહો મળે છે. સંઘર્ષમય કથા વસ્તુના નિરૂપણની લેખકને ફાવટ હોવાથી બાળકોને ગમે એવી વાર્તાઓ પણ જોવા મળે છે. 20-21 કેટલીક ક્ષણે બાળકિશોર નવલના બાળકિશોર કથાઓના પણ સંગ્રહો મળ્યા છે. એમાં જાણીતા લેખક આઈકે બીજીવાળા પાસેથી આ બીજા પાછા 2 સંગ્રહના બિંદુ મદન્યના પરાક્રમોની શ્રેણી આગળ ચલાવે છે એમાં મળ્યા છે. એમાં 5 ભાગ છે, જંગલની ભેદી બીમારી ચોરોના, કોરોના ઉપરથી બી ચોરોના, દરેક પ્રાણીઓને ચોરવાનો રોગ લાગુ પડે છે એટલે સરસ મજા આવે છે. અને બીજો છે ટ્રેકિંગ અંગેનો, એ જ લેખકની કિશોર નવલકથા અકાલથાની સફરે પણ ધ્યાન ખેંચે છે. પૃથ્વીના પેટણમાં જવાની વિજ્ઞાનના તથ્યો આધારિત આ સાહસ કથા કિશોર વાચકોને ગમે એવી છે. તો એવી શરણ રહસ્યમય કથા લીલમ લીલો લીલ્યો નામે મનહર ઓછા પાસેથી મળી છે. આ કથાની પૃષ્ઠભૂમિ અને બાળપાત્રના નામ ગુજરાતી હોવાથી બાળકોની પોતાની કથા લાગે એવી છે. વળી અહીં એલિયનનું પાત્ર આકર્ષણ જમાવે છે. રહસ્યના તાણાવાણાને લીધે કથા રસપ્રદ બની છે. એ આ શ્રેણીને એ લોકો આગળ ચલાવવાના છે. બીજો ત્રીજો ચોથો ભાગ પણ આપવાનો છે. નટવર ગોહિલના નટવર ગોહિલ 5 કાગડિયોની સાહસ કથા સુપર કિડ્સ નામે આપે છે. આફ્રિકાના રહસ્યમય જંગલની આ સાહસ કથા પણ બાળકોને વાંચવી ગમે એવી બની છે. સંપાદનની થોડી વાત કરી લઉં, આના અડું સંદર્ભમાં છે. આ 2 વર્ષમાં સંપાદિત બાળ વાર્તામાં ગુર્જર બાળ વાર્તા વૈભવ શ્રેણીના નામે 10 પુસ્તકોની શ્રેણી ધ્યાનાકર્ષક બની રહી છે. જેનું સુપેર સંપાદન શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા તથા હુંદરાજ બલવણી જેવા દ્રષ્ટિવાન સાહિત્યકારોએ કર્યું છે. હજારો વાર્તાઓ વાંચી વિવિધ વિષયવસ્તુ રજૂઆત શૈલીને ધ્યાનમાં રાખી 10 ભાગમાં થઈને કુલ 318 બાળ કિશોર વાર્તાઓના સમાવિષ્ટ કરવામાં આવી છે. અહીં ટકાઉ ગેજ કાગળોમાં વાર્તાને અનુરૂપ સુંદર રંગીન ચિત્રો, મોટા ટાઈપ અને સુઘડ છપાઈમાં વિજુભાઈથી લઈને આજ સુધીના લેખકોની ઉત્તમ વાર્તાઓ પસંદ કરીને મુકાઈ છે. આ પ્રકારની શ્રેણી ગુજરાતી બાળ સાહિત્ય માટે ઉપકારક બની રહેશે. આજ સંપાદક ટીમે આ અગાઉ પણ અગાઉના વર્ષમાં બાળ કિશોર કાવ્યના આવા 10 ભાગ પ્રગટ કર્યા હતા, જેમાં આજ પ્રકારે સરસ્વતી બધા કાવ્ય લેવામાં આવ્યા છે. એવું એક જરા જુદા પ્રકારનું સંપાદન થયું છે રમેશ ત્રિવેદી, પ્રસાદ બ્રહ્મણ, નટવર પટેલ તથા ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલે કડીનગરનું બાળ સાહિત્ય નામે પુસ્તક કર્યું છે. જોકે એ કડી સાથે જન્મભૂમિ કે કર્મભૂમિ રૂપે જે કોઈ બાળ સાહિત્યકાર સજ્જકો જોડાયેલા છે એમની વાર્તા, કાવ્ય, નાટક, જોડકણા, ઉઘરા બધું મિશ્ર કરીને મૂકવામાં આવ્યું છે. સંપાદનની વાત નીકળી છે તો સાંકરચંદ પટેલ, કિરીટ દવે અને મણિલાલ પટેલ દ્વારા સંપાદિત ગુજરાતી પ્રતિનિધિ શિશુ કાવ્યોની પણ વાત કરી લો. સંપાદકે 36 સર્જકોના શિશુ કાવ્યો ઉપરાંત શિશુ ગુંજારોમાં 14 અન્ય કાવ્યો, હાલરડા, જોડકણા આ બધું મૂક્યું છે. અહીં મૂકાયેલ શ્રદ્ધા ત્રિવેદીનો શિશુ કાવ્યનો લેખ માર્ગદર્શક રૂપ બન્યો છે. અહીં સમાવેશ તમામ રચનાઓ શિશુ કાવ્ય બનતી નથી. શિશુ કાવ્યમાં બાળમુખે ફરિયાદ આવી જ ન શકે તો વળી એવું બીજું પુસ્તક સાંજે પટેલ, શ્રદ્ધા ત્રિવેદી, મણિલાલ શ્રીમાળી અને કિરીટ દવે સંપાદિત
ગુજરાતી પ્રતિનિધિ શિશુ કથાઓ માટે પણ મારી આ જ પ્રકારની મર્યાદ કરવાની રહે છે. અહીં એક વિશિષ્ટ પુસ્તકની વાત કરી લો. જાણીતા લેખિકા કવિયત્રી પ્રાધ્યાપક ડૉક્ટર રક્ષાબેન મરાધવે એમનો આગ્રહ હોય છે કે આ પુરા ડો આ બધું લખવું જોઈએ, જરૂરી છે. હું મ્યાઉં તું છું છું નામે દળદળ પુસ્તક આપે છે. અહીં રક્ષાબેને 13 બાળ વાર્તાઓ, 14 બાળ કાવ્યો ઉપરાંત 38 બાળ લીલાની કથાઓ લગભગ દરેક કૃતિને પછી ટિપ્પણી સાથે આપી છે. આ પ્રકારના પુસ્તકને કયા વિભાગમાં સમાવવું? વળી બાળ લીલાઓ વડીલ વાચકો માટે છે એનું અલગથી પુસ્તક કર્યું હોત તો? હવે હું બાળ કાવ્યોની વાત કરીશ. 2 વર્ષમાં પ્રગટ થયેલા બાળકોના સંગ્રહ પર એક નજર ઉડીને નજર કરતા કેટલાક કવિઓના નામ તરત હૈયે ચડે એવા છે, જેમાં કે જેવા કે કિરીટ ગોસ્વામી, પારુલ પારોલ, જીતેન્દ્ર પ્રજાપતિ, ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ વગેરે. કિરીટ ગોસ્વામી પાસેથી 2019માં રીન શબાઈ તો રંગ પંપમ અને 2021માં બિલ્લી નંબર 1 અને કીડીબાઈ કોમ્પ્યુટર આવા 3 સંગ્રહો એમને આપ્યા છે. ભાષાનો ઉત્તમ વિનિયોગ કરતા કવિના પ્રિય વિષયો બિલ્લી, હાથી, ખિસકોલી, દરિયો, વાદળ, સ્કૂલ, હોમવર્ક, વડદાદા, ઝાડ વગેરે રહ્યા છે. નાની ટૂંકી પંક્તિઓ, નાની કવિતા એ આ કવિની વિશેષતા કહી શકાય. તેઓ અંગ્રેજી શબ્દનો પ્રાસ લય સાથે સુંદર વિનિયોગ પણ કરી શકે છે. એ જ રીતે ગીત તથા સ્વર્ણ લખનાર કવિયત્રી પારુલ પારોટનો પ્રથમ સંગ્રહ ખોખો રમતો કબૂતર મળે છે. આ પ્રથમ બાળ કાવ્ય સંગ્રહ ઘણા બધા ઇનામો મળે છે એ તેની શ્રેષ્ઠતાનો પુરાવો કહી શકાય. અહીં પારુલબેન સુપરમેન, બેટમેન, ડસ્ટર ગાડી જેવા પાત્રને વળી લઈને બાળકોને મોજ કરાવે છે. આ જ પંક્તિમાં આગળ મૂકીએ તો જીતેન્દ્ર પ્રજાપતિના સંગ્રહો મમ્મી મને સાયકલ આવડી ગઈ અને તથા પતંગીઓ ભણવા બેઠોની વાત કરી શકાય. અહીં કવિએ આંખોમાં અજવાળું ઉગાડ્યું છે કે ઝાડ પર કલરવ પાથર્યો છે. વળી વાચક ઘેર બેઠા જે તે ગીત સુંદર રાગે સાંભળી શકે એ માટે દરેક કવિની નીચે QR કોડ પણ મૂક્યો છે જે ઘરે બેઠા સાંભળી શકાય. જીતનભાઈ બાળવાચકની કુતૂહલની નિશાની પકડી શક્યા છે. એવી સરસ રચનાઓ ધર્મેન્દ્ર પટેલના સંગ્રહ મજાની ચરકલાળીમાં મળે છે. સુંદર નવીન કલ્પનો, ઘડતું બાળ વિશ્વ, સહજ અને સરળ અભિવ્યક્તિ, સજ્જ ભાષા કર્મ વગેરેથી આ સંગ્રહ પણ સારો બન્યો છે. રામુ પટેલ એમના સંગ્રહ તડકાના જાજરમાં સરળ લાઈવ પ્રાસ પર 56 જેટલી રચનાઓ આપે છે. એ સમાવિષ્ટ કથા કાવ્યના વિષયો નવા હોવાથી બાળકોને આકર્ષણ તેવા છે. કેટલાક કાવ્યોમાં બાળકની સીધે સામેલગીરી પણ જોવા મળે છે. શિશુ ગીતના કેટલાક ઉત્તમ નમૂના આપણને ડૉક્ટર ભારતીબેન બોરડ આવો ડરુલિયા નામના શિશુ ગીત સંગ્રહમાં આપે છે. અહીં ભારતીબેને સાવ ટૂંકી પંક્તિમાં નાની નાની રચનાઓ આપી છે. સમાવિષ્ટ 38 જેટલી રચનામાં વિષય વૈવિધ્ય પણ જાળવ્યું છે. 12 મહિના રચનામાં તેઓ કાવ્યની શરૂઆત ફાગણ મહિનાથી કરે છે. આવું કેમ કર્યું હશે એમ એ સમજાતું નથી. શાળામાં જે ક્રમમાં મહિના શીખવાતા હોય સ્વાભાવિક એ ક્રમ આપીએ તો બાળકો માટે સરળ રહે છે. યુવાન કવિ જીગર જોશી પાસેથી આખી દિવાલ મારી પાટી 39 જેટલી રચનાઓ મળે છે. દરેક રચના જિજ્ઞાસાથી ભરપૂર છે. મારે પૂછવા 1-2 સવાલ નામે કુલ 4 કાવ્યો અહીંયા મળે છે. એક રચનામાં તો દરેક કાવ્ય દરેક લીટીને અંતે અંગ્રેજી શબ્દ મૂક્યો છે અને પાછો પ્રાસમાં આવું ઘોષણપણે નવો પ્રયોગ કરી બતાવ્યો છે. અહીં કવિએ કાવ્યના શીર્ષક માત્ર અનુકરણિકામ જ મૂક્યા છે અને તે જે તે કાવ્યની પૂરેપૂરી પંક્તિ લીધી છે જેથી કાવ્યના શીર્ષક એટલો લાંબા થઈ ગયા છે અને કાવ્ય શરૂ થાય ત્યાં મૂક્યા નથી, ત્યાં નંબર જ આપ્યા છે. એટલે બાળકને જ્યારે બાળક સાહિત્યનું પુસ્તક હોય ત્યારે ન કરીએ તો ચાલે, એટલે બાળકને એમાં થોડી મુશ્કેલી પડે છે. અન્ય મારા સંગ્રહો બહુ ધ્યાન આકર્ષક નથી પણ એની નોંધ લેવી જોઈએ. ભૂપેન્દ્ર વ્યાસ પાસેથી મળ્યું મને રમકડાનું નાનું, દેવી થાનકી પાસેથી 2 સંગ્રહો, શ્રાવણ જીલેલો આગળ કોરે, હિતોપદેશની કથાઓ આધારિત કથા કાવ્યો હિતોપદેશના નામે વિનોદ જાની 46 કથાઓ આપે છે જે સારી છે. હસમુખ શાહ વન વગડાનું વિસ્મય એ જ ક્રમમાં કક્કાના ક્રમમાં કાવ્ય લઈ આવનાર દિનેશ દેસાઈ કમાલ હાથીભાઈને એવું કર્યું છે એમને.
કાકી બધા કાવ્ય લખે. રમેશચંદ્ર મૂલિયા કલરવ એ જ રીતે મણિલાલ શ્રીમાળી ભૂતો વર્તમાની મજાની ધનશુ પારેખ પાસે બે સંગ્રહો બિલ્લી મહી ચાલ્યા મોલમાં આઈસ્ક્રીમનો દરિયો નરેન્દ્ર કે શાહ પાસેથી બારાખડી નબાળ કર્યો બાળકોનું કલરવ રમેશ પટેલ પાસેથી ઉડતા ફૂલો અને બિરેન પટેલ પાસેથી ચોકલેટના ઝાડ તથા રુદ્ર પ્રતાપસિંહ રાઠોડ નવો દિન છે હું તો ઝટપટ જાઉં નિશાળ નામના કાવ્ય સંગ્રહ સાંભળે છે. આ સંગ્રહ ચીલા ચાલુઓને હોવાથી એમાં વિશેના કોઈ સંકાર જોવા મળતા નથી. હવે બાળ નાટકની વાત કરું. ગુજરાતી બાળ સાહિત્યકારો બાળ નાટકો લખવામાં હજી ઉદાસીન વૃત્તિ રાખતા જોવા મળે છે ને તેથી દર વર્ષે નાટકના પુસ્તકો સૌથી ઓછા બહાર પડે છે. આ બે વર્ષમાં માત્ર 6 જેટલા સંગ્રહો પ્રાપ્ત થયા છે. સુરત નિવાસી રમેશ પટેલ દ્વારા સુરત રજા પર જાય છે નામે નાની નાની 8 નાટિકાઓ મળે છે. ત્રણેક નાટકો સીધા બાળકના વિષયની સ્પર્શે છે. પૌરાણિક વિષય પર આધારિત દિવ્યાની અને કચ્છ એ નાટક બાલભોગ્ય નથી તો આ લોકોમાં નારદ અને ભગવાન વચ્ચેના સંવાદો બાલ માણસ પર વિપરીત અસર કરે એવા છે. ડૉક્ટર ઉષા શ્રી શુક્લ સંભવાની યુગે યુગેમાં 6 બાળ નાટકો આપે છે. લેખિકાએ નાટક લખવાની શિસ્ત જાળવી શક્ય નથી. પાત્ર પરિચય રંગ સૂચનો યોગ્ય સ્થાને શોભે એ વિસરાઈ ગયું છે. ચર્ચા ઘણી થાય છે તેથી સંવાદો લાંબા અને ક્લિષ્ટ જોવા મળે છે. દિનેશ દેસાઈનો નંદ ઘેર આનંદ ગયો બાળ નાટ્ય સંગ્રહ કુલ 6 નાટકો છે. અહીં પાછા લેખક ગળતાપાને જણાવે છે કે આ જોડાક્ષર વગરના બાળ નાટકો છે. પરંતુ આ એક નાટકમાં બુદ્ધનું નાટક છે. બુદ્ધ શુદ્ધોદન સિદ્ધિ ગચ્છામી સિદ્ધાર્થા જોની યુક્ત શબ્દો છે. એટલે લેખકે એક જગ્યાએ તો ગાંધી સરદાર વચ્ચેની વાતચીતમાં એક સંવાદ સરદારના મુખમાં એવો મૂક્યો છે જે બાળકો માટે ન ચાલે. દર વર્ષે બાળ નાટ્ય સંગ્રહ કરનારા મહેશ ધીમાર પાસે બે સંગ્રહ પ્રાપ્ત થાય છે. એક અમે ગાંધી વલ્લભના વાર્તા જેમાં 7 નાટકો છે ઐતિહાસિક છે અને એમાં પણ એમને પુસ્તક બરાબર પ્રકાશિત કર્યું નથી. બાળકોને સીધું વાંચવું ગમે એવું નથી. નાટકો સારા છે. ખૂબ લડી મરદાની નામે દ્વિઅંકી નાટક એમને સુભદ્રા કુમારી ચૌહાણના જીવન ઉપર આધારિત લખ્યું છે. એમાં સીધા હિન્દી કાવ્યો પણ સીધા મૂક્યા છે. કેટલાક સંવાદો પણ હિન્દીમાં છે અને પ્રવક્તાનો વારંવાર ઉપયોગ એ નાટકને શિથિલ બનાવે છે. મનહર ઓઝા પાસેથી આપણને મોબાઈલનો વેશ મળે છે. એમાં મનહરભાઈ નાટકના માણસ હોવાથી વિષય પસંદગી બાળ માણસ તથા લેખનમાં શિસ્ત આ બધું જાળવી શક્યા છે એટલે એમને આ નાટકો સારા બન્યા છે. સાકરચંદ પટેલ પાસેથી ઇત્તા ઇત્તા પાણી મળે છે પણ એમાં આ નાટકો કંઈ ખાસ જાણતા નથી. પ્રૌઢ શિક્ષણ વિશે નાટકો હોય એવું લાગે છે. અનુવાદમાં કેટલાક પુસ્તકો મળ્યા છે પણ એ સામાન્ય છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું તો કિશોર પંડ્યા જુલેવરની વિશિષ્ટ વાર્તાઓ આપે છે. કિશોર પંડ્યા બીજું પુસ્તક વિશ્વની શ્રેષ્ઠ કિશોર સાહસ કથાઓ આપણને મળે છે. વિવેચનની અંદર એક પીએચડી કરનાર વિદ્યાર્થીની ડૉક્ટર વિધિ ઓઝા પ્રજાપતિએ 4 લેખકો ઉપર ની સાહસ કથાઓ પર પીએચડી કરીને 4 ચોકડી જુદી જુદી બનાવી છે. યશવંત મહેતા, નટવર ગોહિલ, જીવરામ જોશી અને પરીખ અવિનાશ પરીખ. ત્યાર ઉપરાંત યશવંત મહેતાએ વિજ્ઞાન કથા આપી છે. નટવર પટેલ પાસેથી 2 પુસ્તકો મળે છે, બાળ સાહિત્ય સ્વરૂપ ચિંતન અને બીજું છે વાર્તા કહેવાની કળ. ડૉક્ટર રવિન્દ્રનાથ દરિયા પણ બાળ સાહિત્ય દર્પણ આપે છે. એમાં હરિકૃષ્ણ પાઠક પાસેથી આપણને એક સરસ પુસ્તક મળ્યું છે, બાળ કાવ્ય વિમર્શ, જેમાં બાળ કાવ્યો અંગેના લેખો અને 18 જેટલા જાણીતા કવિના બાળ કાવ્યના આસ્વાદ લેખો આપેલા છે. મારો નમ્ર મંતવ્ય છે બાળ કાવ્ય લખનાર સર્જકોએ આ પુસ્તકનો અભ્યાસ કરવા જોઈએ છે. જીવનચરિત્રમાં એમાં છે પણ હું એની વાત કરતો નથી. હું મારે પણ તો ભણી છેલ્લે એક જ અડધી મિનિટમાં વાત કરીને મારી વાત. આ 2 વર્ષમાં પ્રગટ થયેલા બાળ સાહિત્યના પુસ્તકોનો અભ્યાસ પરથી મને ગુજરાતી બાળ સાહિત્યની આજની દિશા અને દશા કેવી છે એનો ખ્યાલ મળ્યો. એ બાળ સાહિત્યના સર્જકો વાર્તા અને કાવ્ય ઉપરાંત બાળ સાહિત્યના અન્ય પ્રકારો વિશે પણ જો અભ્યાસ કરે અને એમાં પ્રવૃત્ત થાય તો ગુજરાતી બાળ સાહિત્ય ચોક્કસ સમૃદ્ધ થશે. આ પ્રશ્ન
પ્રસંગે મને બોલવાની જે તક આપી એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો અને આપ સૌનો હું આભારી છું. જય હિન્દ.